प्रकाश भाई हमारा परम मित्र छे અને કમરાશંકર કાકા અને રસિકકાંતા કાકી જેને કહેવાય અમે એમની પાસે જ છેક પેલા કોલેજ ટાઈમથી નાના હતા ત્યારથી મોટા થયા છે કાકાની એક સ્પેશિયલ ફિલોસોફી હતી એટલે મને સતત હું કાયમ પ્રકાશની કહું કે કમરાશંકર કાકા મને સતત યાદ રહેતા હોય છે એ કાયમ જો મારી જરૂર ખેંચી લે અને આ શું જ કે પછી એક વાર મેં કાઢીને આપી દીધી એમના હાથમાં આપી દીધી પણ કાઢ લઈ લે મેં પાછી પહેરી દીધી કે જરૂર શું કયા પહેરે છે મેં તમે આપી એટલે ટૂંકમાં હિન્દુ ધર્મ કહેવા કરતા કારણ શું છે કે હિન્દુ શબ્દ એ એકચ્યુઅલી વેદની અંદર છે સિંધુ નદીના કિનારે જે બધો વિકાસ પામ્યો એમાંથી હિન્દુ શબ્દ ઉત્પન્ન થયો છે હિન્દુકુશ નામના પર્વતની વાત છે તો હિન્દુ ઇઝ એ ફિલોસોફી હિન્દુ ઇઝ એ ફિલોસોફી એટલે જબરજસ્ત ઉદાહરણ તમને આપું કે એક વખત મારા મધર ખૂબ બીમાર હતા મારા ફાધર તો ત્રિકાર સંધ્યા કરે પણ કોઈ અમારો પાછો અમારો વ્યવસાય જ્યોતિષનો એટલે મુસ્લિમ ભાઈ હતા એ પાછા અમારા બધા જન્માક્ષર તો બધા જોવડાવે જ છે કારણ કે ગ્રહો એવું જોતા નથી કે આ બ્રાહ્મણ વાણીઓ મુસલમાન કે ક્રિશ્ચન છે જેની પાછળ ગ્રહો પડ્યા હોય પડતા રહે છે તો એ મારા ફાધર પાસે આવ્યો મારા ફાધરને કે આમ માજી બીમાર છે બહુ બીમાર છે તબિયત સારી નથી તો તમે આ કંઈક લીંબુ કંઈક સમથિંગ કોઈ ખબર નથી મૂક્યા હોય તો યુ વિલ સરપ્રાઈઝ મને પોતાને હજી એ પ્રસંગ યાદ છે ઘણી વખત જે જૂના માણસો છે એમની વાતો બહુ સમજવા જેવી છે મારા ફાધર તો ત્રિકાર સંધ્યા કરનાર માણસ તો એ વખત પગ રિક્ષા હતી વડોદરામાં પગથી ચાલતી રિક્ષાઓ હતી પગ રિક્ષામાં બેઠા હું એમની જોડે બેઠો મારા મધર એકદમ બહુ ખરાબ સ્થિતિ હતી તો એમને પાછું એક લીંબુ લીધું અને ગયા કે રસ્તામાં કહ્યું હવે આપણે આ મુસલમાનના અંદર આ લીંબુ મૂકવા મારા ફાધરે બહુ સરસ જવાબ આપ્યો કે ધર્મ અને વિચાર એ અલગ અલગ વસ્તુ છે હવે એ વખતથી મને મગજમાં ખ્યાલ આવ્યો એમણે તો પિતાંબર પહેરેલા માણસ તો પણ મારી જોડે આવે ને એની કબર પર લીંબુ મૂક્યા એ કરી આવ્યા પણ હું બહુ દ્વિધામાં રહ્યો બીજી એક સરસ વાત એમની પાસેથી મને એ જાણવા મળી અને એના કારણે જ હું ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં એમ એ સંસ્કૃત કર્યું જ્યોતિષાચાર્ય અહીં એમએસ યુનિવર્સિટીમાં થયો અને લેક્ચરર પણ અહીં રહ્યો મને એક વસ્તુ અભ્યાસમાંથી જાણતા જાણતા ખ્યાલ આવ્યો કે હિન્દુ ઇઝ એ ફિલોસોફી હિન્દુ એક ફિલોસોફી છે અને આ ફિલોસોફી એટલી ગજબ છે કે તમને હું કહીશ એટલે તમને પોતાને આશ્ચર્ય લાગશે એક વખત ઓરેન્જ સિટી છે ત્યાં આગળ થોડેક હોલ જો મંદિરનો હોલ જુઓ તો મારું લેક્ચર હતું તો એ લેક્ચરમાં મેં વાત કરતાં કરતાં આ વાત કરી એમાં પેલા ભાઈ ઊભા થઈ ગયા પછી મેં એને સમજાવ્યું કે જો ભાઈ અમારે 33 કરોડ દેવતા છે આ હિન્દુ ફિલોસોફી આવું છે પુરાણો બધી વાર્તાઓ હતી 33 કરોડ દેવતા થાય હવે 33 કરોડ દેવતા એટલે આ તો બહુ ફેન્ટાસ્ટિક છે લોકોના મગજમાં ઉતરે નહીં એવું પછી પેલી મને પેલી પુરાણને બધું ભણેલું એની સ્ટોરી ખબર કે દેવોને દાનવો એમાં દાનવો એક વખત હારી ગયા તો ભાગતા ભાગતા પૃથ્વી પર આવ્યા પૃથ્વી પર આવ્યા અને એક પ્રાણી બની ગયા એનું નામ ગાય તો આ આખી એક ફિલોસોફી પર આખું ચાલતું છે તો મેં એને એમ કહ્યું કે હિન્દુ ધર્મની મોટી ખૂબી આવી છે ધર્મની સોરી હિન્દુ ફિલોસોફીની તો હિન્દુ ફિલોસોફી પુરાણો છે વાર્તા છે સામ સામે વાર્તાલાપ છે મારા તો પ્રકાશને ઘણી ફેરે ચર્ચા થાય એમાં હું તમને સરપ્રાઈઝ કહું ચારવાક નામના એક ઋષિ થઈ ગયા ઋણમ કૃત્વા ઘૃતમ પીબે દેવું કરવાનું ઘી પીવું એકદમ ઉઠી જ વાત તેમ છતાં પણ ચારવાકી જ ઋષિ હિન્દુ ફિલોસોફીની મોટી ફેન્ટાસ્ટિક વસ્તુ એ છે કે યુ કેન આર્ગ્યુ વિથ
यू कैन आर्ग्यू. नंबर बे, तमे कोई भी रिलीजन में मानो नो प्रॉब्लम, कोई पण रिलीजन में का तो फिलॉसॉफी તમે આજે મને એમ કહો કે રાજુભાઈ આ મસ્જિદ છે, હું પગેલા લાઈ લાહી અલ્લાહ રસૂલ રહેમાન, આપણે શું આપ્યું? તમે મને ચર્ચમાં લઈ જાઓ, મારો ફોટો બી મેં ચર્ચમાં ઘણી વખત ત્યાં બી આત્મન શું વાંધો છે ભાઈ? કારણ કે વિનોબા ભાવે કહ્યું છે, બ્રહ્મ મસ્જિદ તું, યહવ શક્તિ તું, ઈસુ પિતા પ્રભુ તું, આપણે ઝઘડો છે જ નહીં. તો આ ફિલોસોફી મારા ફાધરે મારા મગજમાં એવી જબરી ઉતારી દીધેલી, અને એ ફિલોસોફીમાં મને પ્રકાશ મને કહે કે ના, આજે તમારે કંઈક સંસ્કૃતની અંદર પિતૃની માતા પિતાની કંઈ પેલો મંત્ર કરો પછી પ્રાર્થના થાય. પણ હું બહુ સરસ પોઈન્ટ કહું, આમાં કેટલા લોકો પૂજા કરાવે છે કે નહીં મને ખબર નથી, પણ તમે જો પૂજા કરાવી હોય કોઈ પણ, નવચંડી કરાવો કે સજ્ઞાનની કથા કરાવો કે લગ્ન કરાવો ગમે તે કરાવો, એમાં બ્રાહ્મણ જે બોલે છે બહુ સાંભળવાની વસ્તુ છે. જો બ્રાહ્મણ આવું બોલશે, દરેકને આવું બોલીશ એટલે યાદ આવશે કે આવું જ બોલે છે. તમને શરૂઆતમાં હાથમાં ફૂલ આપીને બોલશે, ઈષ્ટ દેવતા ભ્યો નમઃ, કુલ દેવતા ભ્યો નમઃ, ગ્રામ દેવતા ભ્યો નમઃ, વાસ્તુ દેવતા ભ્યો નમઃ, વાણી હિરણ્યગર્ભ અભ્યાન નમઃ, સચી પુરંદર અભ્યાન નમઃ, ઉમા મહેશ્વર અભ્યાન નમઃ, લક્ષ્મીનારાયણ અભ્યાન નમઃ, માતા પિતૃ ચરણ કમલે ભ્યો નમઃ. એટલે માતા પિતાને પગે લાગો, પછી ગણપતિનો શ્લોક આવશે, સુમુખશ્ચ એકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ. લિસન, ગણપતિ ઇઝ નોટ ફર્સ્ટ ઇન એની પૂજા, પહેલામાં પહેલા આવે છે માતા પિતા. તો બહુ સરસ, જાણે આપણે આ એક, હું તો એમ માનું છું કે સત્કાર્યો, સારા કામો, સારા વિચારનું પ્રદર્શન એ યજ્ઞ જ છે. આજે એક સુંદર વાર્તાલાપ થશે, તો આ એક યજ્ઞ જ છે, અને યજ્ઞનો પ્રારંભ થાય છે. એટલે યજ્ઞના પ્રારંભમાં હું આ જ વસ્તુ બોલું છું, કુલદેવતાભ્યો નમઃ, ગ્રામદેવતાભ્યો નમઃ, વાસ્તુદેવતાભ્યો નમઃ, વાણી હિરણ્યગર્ભભ્યાં નમઃ, સચી પુરંદરભ્યાં નમઃ, ઉમા મહેશ્વરભ્યાં નમઃ, લક્ષ્મીનારાયણાભ્યાં નમઃ, માતા પિતૃ ચરણકમલેભ્યો નમઃ.